भारतीय क्रिकेट टीम 2023 वर्ल्ड कप में फाइनल में पहुंची चुकी है। त्यारे भारतीय टीम ऑस्ट्रेलिया सामे 19मी तारीखे एटले के रविवारे फाइनल मैच रमशे, जेमा अमदावादना जसप्रीत बुमराह खास रोल निभावशे। भारतीय पेस बॉलर में मुख्य गणाता बुमराह बाळपणथी ज अमदावाद में रहता था अने तेमणे पोताना क्रिकेटिंग करियर की शुरुआत अमदावाद मांथी ज करी छे। बे दिवस बाद अमदावादनो दीकरो पोताना घर आंगणे विश्व क्रिकेट की सौथी महत्वनी मैच रमवा जई रह्यो छे। त्यारे अमदावाद ने निर्माण हाईस्कूल थी शुरू थयेली बुमराहनी बॉलिंग सफर हवे अमदावादना नरेन्द्र मोदी स्टेडियम खाते आवी पहुंची छे। लोकल टूर्नामेंट थी सिलेक्टरनी नजरमां आवेला बुमराह आजे भारतीय क्रिकेट फेन्सनी नजरोनो तारो बनी चूक्यो छे। त्यारे बुमराहने प्राथमिक कोचिंग आपनार तेमना कोच बुमराहनी आ जर्नी विशे तेओ शुं कही रह्या छे आवो सांभळीए। भारतीय क्रिकेट टीमनी बॉलिंगनी धुरा जेने संभाळी छे जसप्रीत बुमराह, बुमराह कई रीते बन्यो, कई रीते तेनी ओड एक्शन तेने फायदो करावी रह्यो छे ते अंगे वात करवा माटे आपणी साथे जोडाया छे जसप्रीत बुमराहना कोच किशोरभाई ત્રિવેદી, તેમની સાથે વાત કરીશું। ત્રિવેદી સાહેબ સ્વાગત છે જી ચોવીસ કલાકમાં। જસપ્રીત બુમરાહ એક એવું નામ કે જે લગભગ તમામે તમામ ક્રિકેટ રસિકોના હોટ ઉપર હશે, એમની જુબાન ઉપર હશે, કઈ રીતે બુમરાહ બુમરાહ બન્યો? જસપ્રીત બુમરાહ જ્યારે અંડર મારા અંડરમાં તૈયાર થયો નિર્માણ હાઈસ્કૂલમાં કોચિંગ કેમ્પની અંદર, ત્યારે એની ઓડ એક્શનથી બધા છોકરાઓ ખૂબ પહેલાં હતા કે ભાઈ આ બોલિંગમાં બરાબર નથી, થ્રો કરે છે। પછી મેં બરાબર ચેક કરી, એકદમ આવીને બોલિંગ બરાબર જ છે, એમાં કોઈ એક્શનમાં કોઈ ગડબડ નથી, ખાલી ઓડ એક્શન છે, એટલે એના હિસાબે તમને ચક કરતો એવું લાગે છે, પણ એ લીગલ બોલિંગ કરે છે એટલે કોઈ ચિંતા નથી, અને એ એક્શનથી જ એ આગળ આવશે એવી મને પહેલેથી જ ખાતરી હતી, એટલે મેં એને સ્ટ્રિક્ટલી કહી રાખ્યું હતું કે કંઈ પણ સંજોગોમાં તારે એ એક્શન ચેન્જ કરવાની નથી, અને એને જાળવી રાખી કે જેથી કરીને આજે એને એટલો ફાયદો કરાવે છે। કેટલા વર્ષની ઉંમરે એને ક્રિકેટની શરૂઆત કરી હતી અને એનો ટાર્ગેટ બોલિંગ હતો, બેટિંગ હતો, ઓલરાઉન્ડર હતો કે ખાલી એક સમય પસાર કરવા માટે એને ક્રિકેટનો ઉપયોગ કર્યો હતો? જ્યારે કેમ્પની અંદર જોઈન્ટ થયો સ્કૂલના કેમ્પમાં, ત્યારે ફક્ત એક નોર્મલ ક્રિકેટર જેમ ના હોય ને, ખાલી શોખ ખાતર રમતા હોય એ રીતે જ એને જોઈન્ટ થયો હતો, એમાં ત્યારે કોઈ એવો ગોલ નહોતો। પછી ધીમે ધીમે જેમ એને પ્રેક્ટિસ કરીને ઇન્સ્પાયર કર્યો કે ભાઈ તારે બોલિંગની અંદર આ ખાસિયત છે, તું આગળ આવી શકીશ, તું એની પાછળ મહેનત કર, પછી એને ખ્યાલ આવ્યો કે હવે થોડુંક મારે આમાં સિરિયસ થવું જોઈએ, અને ધીરે ધીરે એ સિરિયસ થયો અને ત્યાર પછી એની આખલ કેરિયરની શરૂઆત થઈ। એવું કોઈ મેગા પરફોર્મન્સ કે જે અંડર 19માં હોય કે એવી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ના હોય કે જે લોકલ ક્રિકેટમાં હોય કે જેનાથી તમે પ્રભાવિત થયા, જેનાથી બીજા લોકો પ્રભાવિત થયા હોય? અંડર 19ની અંદર એને 5 વિકેટ લીધી હતી એક મેચમાં, એટલે 5 વિકેટથી હિસાબે એને બી ખૂબ મોરલ બુસ્ટઅપ મળ્યું કે ના હવે હું આમાં કંઈક ને કંઈક આગળ વધી કરી શકીશ, સારું પરફોર્મન્સ કરી શકીશ। એવી લોકલ ટુર્નામેન્ટ કે જેનું પરફોર્મન્સ ખૂબ જ સારું, જેના કારણે કે સિલેક્ટરની નજર એના પર પડી હોય, કઈ રીતે સિલેક્ટર સુધી પહોંચાયું? અમદાવાદ મિરર ટુર્નામેન્ટની અંદર એને જ્યારે રમાડવામાં આવ્યો ત્યારે એ બધા જે ક્રાઉડમાંથી સિલેક્ટરોને એવું લાગ્યું કે આ છોકરામાં થોડી ટેલેન્ટ છે, અને એને હિસાબે પછી મેં એને ડિસ્ટ્રિક્ટના સિલેક્શનની અંદર મોકલ્યો અને ત્યાં એ પ્રભાવિત થયા અને એ લોકોને સિલેક્ટ કરીને એને ડિસ્ટ્રિક્ટની અંદર ને સ્ટેટની અંદર એને ચાન્સ આપ્યો। મોટાભાગે પીચ ઉપર આધાર રાખતો હોય છે બોલર કેવા પ્રકારની બોલિંગ કરે છે, અને જો બોલિંગ કરે તો એને કેવું સમર્થન મળે છે, બુમરાહમાં શું ખાસિયત છે જેના માટે પીચ કોઈ મહત્ત્વનું કારણ નથી બની રહેતી? કારણ કે એની સ્પીડ કોઈ પણ વિકેટ ઉપર એ બાઉન્સ કરી શકતો હતો, એ સ્પીડ જનરેટ કરતો હતો, એ સ્પીડ ક્યાંથી જનરેટ થાય છે એ બહુ ઓછા ને પહેલું હશે, પણ એ ટાઈમે જેટલી એની સ્પીડ હતી 140ની આજુબાજુ, તો ત્યારે પણ એ બોલિંગ કરી રહ્યો હતો। લગભગ બીજા દેશના જે ફાસ્ટ બોલર ખરા કે પેસર ખરા, એમનો રનઅપ વધારે લાંબો જોવા મળે છે, બુમરાહનો રનઅપ એટલો બધો છે નહીં, તો આ કેવી રીતે પોસિબલ થઈ રહ્યું છે? એ નેચરલ પહેલેથી જ, એને જ્યારે મને કે 15 સ્ટેપથી બોલિંગ કરતો હોય, 15 સ્ટેપથી જ બોલિંગ કરે છે, એ કંઈ 15 થી 18 કે 20 કે 20 સ્ટેપ બોલિંગ કરતો નથી, અને એ સ્પીડથી અને એ સ્ટેપથી જ એ બોલિંગ કરે છે, અને એને બોલ શોલ્ડરથી એટલું જ સ્પીડ જનરેટ થાય છે, જે બીજા પેસ બોલરોને કદાચ લાંબુ રનઅપ લેતા હોય છે, પણ એ નેચરલ જ્યારથી તમે શરૂઆત કરો ત્યારથી તમારી એ પહેલું થઈ જાય છે। શું શુભેચ્છા પાઠવો છો ફાઇનલ માટે બુમરાહને? ઓલ ધ બેસ્ટ, હું એને કહું કે ખૂબ ખૂબ આગળ સફળતા મળે અને ઇન્ડિયન ટીમને જીતમાં એનો મહત્વનો ફાળો હોય। તમે એવું ક્યારે વિચાર્યું હતું કે તમારી એકેડમીનો કોઈ ખેલાડી કે કોઈ છોકરો આજે ઇન્ટરનેશનલ લેવલ સુધી રમશે?
ના એ સમય એવું નહોતું કે ભાઈ આ આ રીતે પણ આ એક ગોડ ગિફ્ટ છે. લાખો કેસમાં એક એવો કેસ નીકળે કે જે આવી રીતે એને ચાન્સ મળે અને રાઈઝ થાય છે. તમારી એકેડેમીનો છોકરો ઇન્ટરનેશનલ લેવલ વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે, કેવું કેવું લાગી રહ્યું? બહુ ખુશીની વાત છે મારા માટે અને ભારત માટે બી, કે જે આપણને ખૂબ જ ઓનર અપાવે છે, માન અપાવે છે અને દુનિયામાં ઇન્ડિયાનું નામ રોશન કરે છે. આભાર તો આ હતા જસપ્રીત બુમરાહના મૂળ કોચ કે જેમને બુમરાહને બોલિંગ શીખવાડવાની શરૂઆત કરી હતી, તેમના ગાઈડન્સ થકી આજે વિશ્વના ટોચના બોલરોમાં બુમરાહની ગણતરી થાય છે અને ફાઇનલ જે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદના સ્ટેડિયમ પર રમવાનું છે તેના માટે તેઓ ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.